वडोदरा शहर के एमएस यूनिवर्सिटी में काम करते कर्मचारियों के द्वारा आज अपनी कई मांगों को लेकर विरोध प्रदर्शन किया गया। एमएस यूनिवर्सिटी के कार्यरत शैक्षणिक और बिन शैक्षणिक कर्मचारियों के दो संगठनों ने आज विरोध प्रदर्शन उनके द्वारा किया जाने वाला था, लेकिन कल शाम ही सिंडिकेट की बैठक में उनका समाधान हो गया, इसीलिए आज उनके द्वारा विरोध प्रदर्शन रद्द कर दिया गया है। लेकिन बड़ौदा यूनिवर्सिटी टीचर्स एसोसिएशन के सदस्यों ने हेड ऑफिस ने इस मामले में विरोध प्रदर्शन किया। યોગ્ય જગ્યાએ વાપરવાની જવાબદારી લોકશાહીની અંદર એમને આપવામાં આવી છે। ત્યાંથી એડમિનિસ્ટ્રેશનના લેબ કામ કરું છું, 18 કલાક કામ કરું છું એમ ઘણા ફેક્ટરીઓ બોલતા હોય છે અને કંઈ કામ આપણને દેખાતું ના હોય એવું અહીંયા પણ નાની મોટી આવૃત્તિઓ હોય એવું મને લાગે। આજે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર શિક્ષકો રસ્તા પર એટલે કે નીચે જમીન ઉપર બેઠા છે, એના મુખ્યત્વે કારણ કે એમના જે શિક્ષકો નિષ્ઠાપૂર્ણ સેવા કર્યા પછી જે રિટાયર થાય છે, એમના સમયસર પેન્શન ચાલુ નથી થઈ, એમને જે પૈસા મળવા પાત્ર છે એ નથી મળી રહ્યા કારણ કે સર્વિસ બુકો અપડેટ નથી થઈ, એ જ રીતના 7મા પગારબંધની અંદર બી જે 6ઠા પગારબંધનું પે વેરિફિકેશન બાકી છે, તો શું આ સત્તાધીશો બધા બેઠા છે એમને? અમારી માંગણી એવી છે કે જે રીતના રેપની અંદર કોઈ ગુનેગારને પોલીસ પકડીને સજા કરે છે, એવી રીતના અહીંયા જે બી અધિકારીઓ જવાબદાર છે એમના પર સજા થવી જોઈએ, એમના પર આકરા પગલાં લેવા જોઈએ। ટેમ્પરરી શિક્ષકોને જેને ફિક્સ પગારની અંદર ગોંધી રાખવામાં આવ્યા છે, આ જ યુનિવર્સિટીની અંદર એમને ગ્રેડેડ પગાર આપવામાં આવી રહ્યો હતો, તો એવી બધી ઘણી બધી માંગણીઓ છેલ્લા 2-3 વર્ષથી અમે કરીએ છીએ, પણ આ સત્તાધીશો સાંભળતા નથી, છેલ્લે અમારે આજે અહીંયા બેસવું પડ્યું। તમારી માંગણી સંતોષાય નહીં તો આગળ શું વલણ આપવું? આગલા દિવસોમાં જો અમારી જો માંગણીઓ સેટિસ્ફાય નહીં થાય તો આંતી બી ઉગ્ર અમે આંદોલન કરીશું અને અમારા જે બી શિક્ષક મિત્રો જે નિર્ણય કરશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું।